महासागर नामोती भक्ति करो पाताल में प्रगट भय आकार भक्ति भक्ति करो पाताल में प्रगट भय आकार दादी धूमे नुत कस्तूरे के बास दादी धूमे कस्तूरे के बास भगते करवे राख थई ने नरे उपन गान मेल अंतर नुभे मान हे भगते करवे ने राख थई ने नरे सदगुरु नाम शरण मां हे शिष रे नमामिन गुरु नाम शरण मां हे शिष रे नमामिन कर जोड़ी लागूं भक्ति कर राख थई ने नोरे मुपन बाज मेल अंतर नबे मान આ વાણીના શબ્દો આ દેશની એક મહાન વિભૂતિ શ્રી ગંગાસતીના છે, જેણે આ વાણીમાં પાનભાઈને લક્ષ્યમાં રાખીને આ જગતના તમામ જિજ્ઞાસુને એક સમજણ આપી છે, એક ખાસી દિશા બતાવી છે. તો આ વાણીમાં ઘણા સમયથી એક ભૂલ થઈ હોય એવું લાગે છે, કા પ્રેસ ભૂલ હોય અને કા કોઈ પ્રથમવાર આ ભજન ગાયું હોય, ચારથી થયેલી હોય. તો આ વાણી દરેક એમ જ બોલે છે કે ભક્તિ કરવી અને રાખ થઈને રહેવું. ખરેખર ગંગા સતીએ આવું લખ્યું ન હોય, કારણ કે કોઈ પણ સંત વાણી બનાવે ને તો પહેલા એના મનથી 100 વાર વિચાર કરે કે આનો અર્થ શું થાય, ત્યાર પછી શબ્દ લખે. જો શબ્દનો અર્થ અવળો થતો હોય તો આવા શબ્દ ઈ શબ્દ ન લખે. તો વ્યવહારિક દિશામાં આ શબ્દ બરાબર છે કે ભક્તિ કરવી અને રાખ થઈને રહેવું. ઈ એવું સમજે કે ભાઈ ભક્તિ કરવી હોય તો હાવ રાખ બનીને ગરીબ બનીને રહેવું. પણ આ વાત પારમાર્થિક સત્તામાં બંધ બેસતી નથી,
કારણ કે એક વાણીમાં કોઈ સંતે એવું કીધું છે કે મારગડો છે સુરાપુરાનો, કાયર નરના કામ નથી. તો કોઈ બીજા સંતે એક વાણીમાં એવું કીધું છે કે ભક્તિ છે સુરાપુરાની, એમાં થાય ફજેતી અધૂરાની. તો આનો અર્થ એવો છે કે રાકા હોય ને ભક્તિ નથી કરી શકતા. તો આ વાણીના જે શબ્દો છે કે ભક્તિ કરવી એને રાક થઈને રહેવું, તો ભક્તિ એટલે હું અને રાક થઈને રહેવું એટલે હું. તો આમાં ખરેખર શબ્દ એવો જ હશે કે ભક્તિ કરવી એને રાક થઈને ન રહેવું. તો બોલવા વાળાએ ન કાઢી નાખ્યો. તો રાક થઈને ન રહેવું, તો રાક એટલે હું અને સુરવીર એટલે હું. અને આપણે જેને ભક્તિ માનીએ છીએ તો આ ભક્તિ એટલે હું. તો આપણે જેને ભક્તિ માનીએ છીએ ને એ વ્યવહારિક દિશાની ભક્તિ છે. એ ભક્તિ એવી છે કે મંદિરે જવું, માળા ફેરવવી, સ્નાન કરવું, ચાંદલો કરવો, ભગવાનને દીવાબત્તી કરવા, જાત્રા કરવી, આ બધા ભક્તિના લક્ષણ છે અને એ હાસા છે. પણ એ વ્યવહારિક દિશા પૂરતી હાસા છે, પણ પારમાર્થિક સત્તાની ભક્તિ એને કહેવાય કે ભક્તિ એટલે એકતા, ભક્તિ એટલે યોગ. હું અને મારો ભગવાન એ વ્યવહારિક દિશાની ભક્તિ છે અને એમાં દ્વેષ ભાવ છે, એ વિભક્તિ છે, ભક્તિ નથી. અને પારમાર્થિક સત્તાની ભક્તિ એવી છે કે દ્વેષ ભાવ મટી જાવો, આત્મા અને પરમાત્મા તત્વ એ પોતાનું જે પોતાપદ છે એને પામી જવું, આત્મા અને પરમાત્માનો યોગ થઈ જવો, એ હાસી ભક્તિ છે. અને રાક એને કહેવાય કે જેના જીવનમાં કાયરતા હોય, સત્ય વસ્તુને ગ્રહણ ન કરી શકે અને અસત વસ્તુનો ત્યાગ ન કરી શકે, આને કાયર કહેવાય, આને રાકા કહેવાય. આવા રાકા છે એ ભક્તિ ન કરી શકે, એ વ્યવહારિક દિશાની ભક્તિ કરી શકે. પણ જેને પારમાર્થિક સત્તાની ભક્તિ કરવી હોય એને આવો રાક થઈને ન રહેવું, પણ સુરવીર બનીને જીવન જીવવું. તો સુરવીર એટલે દરેક સાથે મારામારી કરવી અને કોઈથી બીવાનું નહીં, ગમે તેવો હોય પણ મારી નાખવો, એ સુરવીરપણું નહીં. પણ જે ભક્તિના માર્ગમાં આડા આવે છે, જે નડે છે, જે આવરણ છે એને મારી નાખે, એને હટાવી દે, એનો ત્યાગ કરી દે, આ હાસી સુરવીરતા છે. તો એવા છે કોણ? તો ઈ છે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અજેખા, ઈર્ષા, છળ, કપટ, દમ, પાખંડ, આવા જે અનેક પ્રકારના દુશ્મનો છે ને એને મારીને હટાવી દે. અને જીવનમાં અનેક પ્રકારના જે વિષય ભોગ હોય, અનેક પ્રકારના વ્યમ હોય, અનેક પ્રકારના વ્યસન હોય એનો ત્યાગ કરી દે.
તો આવું કામ છે ને રાકા વ્યક્તિ હોય ને એ નથી કરી શકતા. આ કામ સુરવીરનું છે. અને આવી સુરવીરતા જેના જીવનમાં હોય ને એ વ્યક્તિ ભક્તિ કરી શકે. નહીતર એક સૂત્ર છે કે વિષય વ્યસન ને વ્યામ એ પ્રભુ ભજવા દે કેમ. મોઢામાં તમાકુ હોય, કામ આવો હોય અને કામ બીડી હોય અને ભગવાનનું ભજન કરે એ ભક્તિ ભક્તિ નથી. આમાં કોઈનું ખંડન કરવું કે કોઈની નિંદા કરવી કે કોઈને ઉતારી પાડવા એવી વાત નથી. ખરેખર પરમાત્માની ભક્તિ જો કરવી જ હોય અને જો પરમાત્માને પામવા જ હોય તો કાંઈ કરવાની જરૂર નથી. માત્ર પોતાનું જે જીવન છે એની ક્રિયાને સુધારવાની જરૂર છે. જે અસત છે એનો ત્યાગ કરવો અને સત્ય છે એનો સ્વીકાર કરવો, એટલે પરમાત્માને પામી જવાય. માટે કહે છે કે ભક્તિ કરવી અને રાગ થઈને ન રહેવું. અને પછી કહે છે કે મેળવો અંતરનું અભિમાન. તો જેના જીવનમાં અભિમાન હોય એ વ્યક્તિ ભજન નથી કરી શકતા. અભિમાન એટલે અહંકાર, અહંકાર એટલે હું પણ. તો સંતોનો એક સિદ્ધાંત છે કે હું ન્યા હરી નહીં. જ્યાં હું છે ને ત્યાં હરિનો વાસ છે, ત્યાં હરિ નથી. અને હરિ છે ને ત્યાં હું નથી. કારણ કે જેમ અંધકાર અને પ્રકાશ એક સત્તામાં નથી રહી શકતા, એમ હું ને હરિ એ બે એક સત્તામાં નથી રહી શકતા. માટે જો ભક્તિ કરવી હોય તો એને અંતરમાંથી અભિમાનને એટલે અહંકારને છોડી દેવો પડે. અને સદગુરુ પદ છે એને શરણે જઈને શીશ એટલે કે મસ્તક નમાવીને વંદન કરવા પડે. પણ આવું કરવામાં આપણો અહમ ઘવાય છે. આપણો અહંકાર ત્યાં નમવા નથી દેતો. એવો અહંકાર આવે કે હું આને હાથ જોડીને વંદન કરી લઉં તો કેમ કરી લઉં, આટલા બધા માણસો વચ્ચે પગે કેમ લાગવું, હું કેવડો મોટો વ્યક્તિ, કેવો સંપત્તિ વાળો. આવો અહંકાર સદગુરુને શરણે શેષ નમાવા ન દે. તો જે સદગુરુ છે એને શરણે શેષ નમાવવું અને બે હાથ જોડીને એને પગે લાગવું, ત્યારે જ અંતરમાં જે અભિમાન છે ને એ અભિમાન ટળે છે. આ મહાપુરુષોની એક યુક્તિ છે, આ અભિમાનને ટાળવાની યુક્તિ છે. એટલે આ પગે લાગવાની અને વંદન કરવાની એક પ્રથા મહાપુરુષોએ પહેલેથી કાઢી છે. આવી ક્રિયા જેના જીવનની બને એ વ્યક્તિ ભક્તિ કરી શકે. અને આવી ભક્તિ છે ને એ હાસી ભક્તિ છે. રાતે પણ જોડી ને અજાતે થવું ને એકાઢો વરણ વિકાર પણ જોડી ને અજાતે થવું રે
તો આનો અર્થ એવો છે કે જે ચાર વર્ણાશ્રમ ધર્મ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ અને શૂદ્ર, આમાં જગતમાં એ ચાર વર્ણમાંથી 18 વર્ણ આ જગતની અંદર પ્રચલિત છે. 18 વર્ણની જાતિ આ જગતમાં જાહેર છે. એવી જાતિને છોડી દેવી, કારણ કે જે હરિનો દેશ છે ત્યાં નાત જાતના ભેદ નથી, આવો અર્થ થાય છે. પણ મારા વાલા, આ અર્થ હાસો છે, ખોટો નથી. પણ પારમાર્થિક દિશાનો જે અર્થ છે ને, એને આપણે પામવાની જરૂર છે. તો એનો અર્થ એવો છે કે જે આપણા જીવનમાં જે જીવભાવ અપનાનો જે સ્વીકાર કર્યો છે ને, એ ખરી જાતિ નથી. એ જાતિ પણ છોડી દેવાની જરૂર છે, અને એ જાતિ છોડવાનો સંતો કહે છે. અને જે અજાતિપણું છે એ આત્મપદ છે, એમાં સ્થિતિ રાખવાનું કહે છે. એમાં આવવાનું સંતો કહે છે. તો એમાં આવવાનું કારણ કે જે હરિનો દેશ છે, જે સદગુરુનો દેશ છે, ન્યા જાતિ ભાતિ નથી. ન્યા તો અજાતિ ભાવ જે આત્મભાવ છે એવું હોવું છે. તો આવી રીતે કોઈ પણ જાતિ, કોઈ પણ જાતના મળ રહિત, કોઈ પણ જાત ભાતનો ભેદ વિના અને મળ રહિત એટલે કે નિર્મળ બનવાનું છે. તો નિર્મળ ક્યારે બનાય? નિર્મળ બનવાનો અર્થ એવો છે કે દેહનો અજ્જાસ છે ને, એને છોડવાની જરૂર છે. દેહ અજ્જાસ એટલે જીવભાવ. તો આ જીવભાવ છે ને, એ જાતિ ભાતિનો ભેદ છે. તો આ સદગુરુના દેશમાં આ ભેદ નથી.
તો જે પારકા એટલે જે પોતાના પોતા પદ થી જે જુદા હોય, અગર તો જુદા લાગતા હોય એ પારકા છે. તો ઈ છે જે આ દેહ ની અંદર વસતા કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આ બધા પારકા કહેવાય છે. અને એના અવગુણ ન જોવા, કારણ કે એના અવગુણ જોવામાં રહીને તો આપણે પોતે પોતાના સ્વરૂપથી વિચલિત થઈ જઈએ. માટે ભગવાને ગીતામાં કીધું છે કે ગુણ ગુણમાં વર્તે છે, એમાં હસ્તક્ષેપ ન કરવો. કારણ કે ભૂખ લાગવી ને એ લાગવાની જ છે, તરસ લાગવી એ લાગવાની જ છે, અને શીખ આવવાની છે એ આવવાની જ છે, બગાહું આવવાનું છે આવવાનું જ છે, ઓડકાર આવે આવવાનો જ છે, સંડાસ લાગવાની છે એ લાગવાની જ છે. આ બધી ક્રિયા છે ને દેહની, અને આ દેહની અંદર જે પારકાપણું છે ને એ પારકું છે, એ પોતાનું નથી. એના અવગુણ ન જોવા, આવી સ્થિતિ વાળાને હરિના દાસ કહેવાય. અને આવા વ્યક્તિના જીવનમાં કોઈ પણ આશા કે તૃષ્ણા નથી હોતી. અને જે સદગુરુનો શબ્દ છે, જે સદગુરુનો બોધ છે, એમાં એને સદાને માટે પરિપૂર્ણ વિશ્વાસ હોય. અરે ભક્તિ કરો તો મન બાય, આવી રીતે કરજો ને, એ વચન મારા રાખો ને વિશ્વાસ. જો ભક્તિ કરો તો તમે આવી રીતે કરજો ને, વચન મારા રાખજો ને સમાચ. ગંગા રે એ સતી, એમ કરી બોલા પાનવા, એને કહીએ હરિ કે રાધાન. મન ભક્તિ કરવી હોય રાગ થઈને ઘરે મેળવું અંતર સદગુરુના એ શરણમાં. ભક્તિ કરવી જને રાત થઈનો રેવું મનમાં, પાનભાઈ એ મારા વહેલા જિજ્ઞાસુજન, જો તમારે ખરી અને સાચી ભક્તિ કરવી હોય તો આવી રીતે કરજો, અને જે સંતોના જે સદગુરુના વચનો છે એને સત્ય માનીને એમાં વિશ્વાસ રાખજો. તો ગંગા સતી કહે છે કે આવા જે વ્યક્તિ છે એને જ હરિના એટલે કે પરમાત્માના દાસ કહેવાય છે. અને આવી જયારે સ્થિતિ બની જાય ત્યારે પરમાત્મા એટલે કે જે હરિ છે, હરિનો દાસ,
આવું બેપણું નથી રહેતું. એ બેપણું એ તો દ્વેષભાવ છે, પણ આવી સ્થિતિ વાળાનો દ્વેષભાવ છે ને એ ટળી જાય છે અને અદ્વૈત ભાવમાં આવી જાય છે. અને જે હરિ છે, જે પરમાત્મા પદ છે, એને પામી જાય છે અને ઈ સ્વરૂપે પોતે બની જાય છે. સદગુરુ ભગવાનની જય.